સાવ સાદી રીતે આપનું સ્વાગત કરું છું. નથી શબ્દો, નથી પુષ્પો, નથી ભેટ સોગાદા મારી પાસે, માત્ર આતુર છે હૃદય બસ આજે આપના સ્વાગત માટે. હાય, ગુડ ઇવનિંગ 77 બેચ, સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ એન્ડ માઉન્ટ કાર્મેલ સ્કૂલ, ગાંધીનગર. આજે પોતાનો કિંમતી સમય આપી આવેલ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આ ક્ષણ મારા માટે ખૂબ જ રોમાંચિત અને વિસ્મયથી ભરપૂર છે. આજે અમારા સ્કૂલના મિત્રોની પ્રેમળ, વિસ્મય તથા આશ્ચર્યભરી આંખો જોઈને ખૂબ જ હર્ષની લાગણી અનુભવ સ્વાભાવિક છે. જે મિત્રો સાથે ભણ્યા હોઈએ, નિબંધની નોટ સ્વાધ્યાય પોથી કે પછી સંસ્કૃતની ગાઈડની આપલે કરી હોય, ઉછીને પેન્સિલ ડબર માંગ્યા હોય, નાની બાબતમાં રિસમના મનામણા થયા હોય કે રિસેસમાં એકબીજાના ડબ્બામાં હાથ નાખી સેવ મમરાના ફાકડા ભર્યા હોય, તે મિત્રો આજે લગભગ 38 વર્ષ પછી મને પાછા મળ્યા છે. દોસ્તો, આજે તમને સૌને જોઈને છાતી હરખથી ભૂલી જાય છે, આ મિત્રો ખોવાય નહોતા. ના ના ના, જરાય નહીં ભૂલાતા નહોતા જ, સોરી, નોટ એટ ઓલ, હરગીજ નહીં. પણ પોતપોતાના કામ, કુટુંબ, ફરજ, વ્યવસાયની વ્યસ્તતામાં વ્યસ્ત હતા. હૃદયના એક ખૂણામાં મિત્રતા સરળ સરળ થયા કરતી હતી. આપણ સૌને ભેગા કરવાનું કામ મહાન કાર્ય કર્યું છે. કોણે? ગેસ, ટેકનોલોજી, ઇઝન ક્યુ. માત્ર ટેકનોલોજી જ નહીં, એવા એક વિચારે કે સ્કૂલના મિત્રો સૌ પાછા મળે તો, અને આ 73 મણના તોય તો કમાલ કરી નાખે. આ અદ્ભુત વિચાર આવ્યો આપણા લાડીલા ચાચા એટલે ચેતનભાઈ. આપ સૌ વિચારો કે એક ઉમદા વિચાર સમાજને કેટલું બધું આપી શકે. આ તમારે ખુશ કેમ છો? એક માણસના વેલે બહુ સુંદર સારા વિચારથી તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને આ વિચારે બનાવ્યું આપણું વોટ્સએપ, જેના કારણે આપણે વર્ષો પછી પાછા મળી શક્યા. જાણે મેળામાં ખોવાયેલા બે ભાઈ કે બેન પાછા મળ્યા વર્ષો પછી. મળ્યા તો કેવા મળ્યા? કે કોઈને મિત્રતાની સમય પરની ધૂળ બાજી નહોતી, માત્ર મનમાં પ્રેમની સુવાસ મહેક્યા કરતી હતી. ટેકનોલોજીનો ફાયદો શું છે? દુનિયા વધી ગયો છે, વિસ્તાર, દુનિયાનો વિસ્તાર વધી ગયો છે, તોય મને મળી ગયો મારો દોસ્તાર. આભાર ટેકનોલોજી, આભાર ચાચા, પ્રણામ એ ઉમદા વિચારને. પ્લીઝ સૌરવ ઉત્સાહ અનન્ય સ્વાભાવિક છે, જરાય ખરાબ નથી લાગતું મને, પણ આનંદ આવે છે. મિત્રતાનો એસિડ ટેસ્ટ છે મોમ. ગાઢ મિત્રો એકબીજા સાથે સતત બોલબોલ નથી કરતા, ચાલે છે સાથે, પણ મૌન. આ મૌનનો ભાર ન લાગે ત્યારે મૈત્રી ખીલતી અને ખુલતી હોય છે. ખરો મિત્ર તો વરસતા વરસતામાં મિત્રના આંસુ જોઈ શકે છે. મિત્રના ફોટ અપડે ને ત્યારે ખરો મિત્રની આંખમાંથી વાત વાંચી લેતો હોય છે. અને પહેલી પોસ્ટ ગ્રુપમાં ભાવેશે કરી, હું એન્ટર થયું ત્યારે, હાય મનજી, સાચે જ મને રડાવી દીધો. કારણ કે મારું સ્કૂલનું ગુલામનું નામ મારા જિગરજન સિવાય કોઈને જાણતું હોય. 38 વર્ષ પછી આ નામના પડઘા કાન કરતા મનમાં વધારે ગુંજવા લાગ્યા, ને હું બાળપણની સ્મૃતિમાં સરી પડ્યો. થેન્ક્સ ભાવેશ. મોકળાશ જ મૈત્રીનું આકાશ છે. દોસ્તી જોઈએ એટલી ઉગ્ર છે, પણ દોસ્તો નહીં. હર હાથ મિલાને વાળા દોસ્ત નહીં હોતા. પડોશી મિત્રો, શેરી મિત્રો, ઓફિસ, વેપારી, સેલ્સમેન, એમાં બધાને તમારી સાથે મૈત્રી હશે, આઈ એમ શ્યોર. એ તમારા મિત્ર નહીં હોય. ગુંજન, દર્શન, કેતન મને મનુજા કહી શકશે,
પણ એમને એમઆરને પરેશ્યા કે પરાગ્યા નહીં કહી શકે. નસીબ જોકે જે મિત્રો સાથે ભણવાનું મળ્યું હોય એ જ મિત્રો સાથે ભમાડા ફેરવ્યા હોય, ચોમાસામાં ખુચામણી રમી હોય, વેકેશનમાં વ્યાપાર રમ્યા હોય, લખોટી રમી હોય કે ટી રમતા રમતા લખોટી લૂંટી હોય, કે પછી ચંપા માસીને ત્યાંથી પપૈયા કે ચીકુ ચોરી લીધા હોય, તે તમારા લાઈફ બેસ્ટ ફ્રેન્ડ હશે. લાઈફ એવર એવર લાઈફ. આપણી મિત્રતા કેવી છે ખબર છે? કોઈ વૃક્ષના મૂળિયા જમીનમાં જોડાયેલા હોય અને ડાળીઓ અલગ અલગ દિશામાં વિસ્તરતી હોય, અલગ અલગ હોવા છતાંય સતત સાથે ને સાથે, બોલે તો હમ સાથ સાથે. ધોખા કરતા મિત્રો મને ગમતા જ નથી. આ હેટ દે, તું મોટો થઈ ગયો, તું રૂપિયાવાળો થઈ ગયો, તું આમ તું તેમ, હે 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 હા હા હું. ભાઈ દરેકને પોતાનો સંસાર, બાળકો, કુટુંબ, વ્યવસાય, જવાબદારી હોય છે. દિલમાં તો મિત્રો હોય જ, પણ દેખાડો કરવાનો ન હોય. એક બગીચામાં આંબો અને બારમાસીનો છોડ સાથે વિકાસ પામે છે. બંનેની ઊંચાઈમાં ફેર છે, પણ આંબો બારમાસીને છાંયો આપે છે. યહી મેરી બચપન કી કહાની હે. આપ સૌ જાણો છો હું ભણવામાં ખૂબ જ નબળો હતો, ખૂબ જ. તારે જમી પેની જેમ જ રિઝલ્ટ શીટ હાથમાં આવતા કેટલા વિષયમાં પાસ છું એનો આનંદ વિશેષ રહેતો. આર્યભટ્ટે ભલે ઝીરોની શોધ કરી હોય, પણ ઝીરોનો વ્યવસ્થિત ઉપયોગ મેં શરૂ કર્યો. એમાં પાછું રિઝલ્ટ શીટમાં લાલ લીટાનો કલર પડ્યો, જાણે સોનામાં સુગંધ પડી. હજી સમજાવ્યું નથી, તમને પણ સમજાવતો કહેજો. હજી સમજાવ્યું નથી કે શુકરમાં વપરાતો લાલ કલર નિષ્ફળતામાં કેમ વપરાય છે. ફાધર પિન્ટો હજી કામ દુખે છે. મારે એવી અભ્યાસિક નબળી પરિસ્થિતિમાં પણ મારા પરમ આદરણીય મિત્રો કેયુર, રાજીવ, નાગેશ મારો કોઈ દિવસ સાથ ન છોડ્યો. આપ ત્રણેય મિત્રોને આજે હું શ્રદ્ધાય વંદન કરું છું. તમે મારી મિત્રતાની વ્યાખ્યા છો. અને જિંદગીમાં મિત્ર તરીકે જો કેવું ન મળ્યું હોત ને, તો મારું ભવિષ્ય રત્નાસ્થિ વિશેષ કાંઈ જ ન હોત. આપણે ભણવામાં આવતું કાવ્ય પગ મને ધોવા દો રઘુભાઈ, પણ આજે હું અલગ રીતે ગાઈશ. પગ મને ધોવા દો કેવુરભાઈ, યાદ આ વગર રહેતું નથી. કેયુર જેવા મિત્રો માટે મનોજ ખંડોરિયા શું કહે છે? કેટલું માણસ તારા પગે પડતું હશે, કેટલું માણસ કેયુર તારા પગે પડતું હશે, તું જો હોય ટોચે ને તો ત્યાંય ચડતું હશે. મારા પ્રભુની કૃપા એવી હતી કે શિક્ષકો ઉત્તમ મળ્યા, પણ મિત્રો મને સર્વોત્તમ મળ્યા, સર્વોત્તમ. આવો જ પ્રેમ મને મારા દરેક મિત્રે આપ સૌએ આપ્યો છે. વંદન મારા ગુરુજીને, વંદન આપ સૌને. સ્કૂલના રિયુનિયન વધારે માત્રામાં થાય છે અને કોલેજના રિયુનિયન બહુ જ અલ્પ માત્રામાં, ખૂબ જ ઓછા. આપણે ભાગ્યે સાંભળીએ છીએ, હમણાં ઇલ્લીવાડા મળે તો લગભગ 55 કે 60 કે 40 વર્ષે. આઈ ગેટ ઇટ. કેમ ખબર છે? સ્કૂલમાં નિર્દોષ શેરિંગ હોય છે, વહેંચણી એકબીજાને, અને કોલેજમાં પોલિટિકલ સોલ્જરી. ગાડીનું ગ્રુપ અલગ હોય, લુનાવાળું અલગ હોય, ચાલતાનું કોઈ પૂછે નહીં, સ્કૂટરવાળા અલગ હોય. મારો પ્રિય સખો ઉપેન્દ્ર, તેના લંચબોક્સના મુઠ્ઠીયા ઢોકળા હોય ને તો મને રિસેસમાં શોધતો, અથવા સવારથી કહી દેતો આજે ટિફિનમાં તારા માટે મુઠ્ઠીયા છે. આનાથી મોટી પ્રેમની ભરી ભાષા કોઈ જ ન હોઈ શકે. ડિક્શનરીમાં કદાચ પ્રેમનો જ હોઈ શકે, પણ પ્રેમની અનુભૂતિ ઉપેન્દ્ર જેવો મિત્ર જ આપી શકે. એક સરોવર મેં કહ્યું છે, ફ્રેન્ડશીપ ઇઝ મિનિંગ ઓફ લાઈફ. તમને જો જીવન જીવા જેવું લાગતું હશે ને, તો સમજી લેજો કે તમારે 2-4 સારા મિત્રો તો હશે જ. દરરોજની એન્જિયોગ્રાફી એન્જિયોગ્રાફીને દૂર રાખી શકે, અને આ એન્જિયોગ્રાફી માટે તમને 2-4 સારા મિત્રો જોઈએ. મયંક, દીપક, હેમાક્ષી નથી હેમાક્ષી, વડોદરાના શહેર ખલીલ દંતેજવી સાહેબ લખે છે, હે પરવરદિગાર મને દુઃખ પારાવાર આપજે. માણસ દુઃખ માગે છે, સમજો, એની પાસે હિંમત કોની છે, પણ એ પહેલા મને 2-4 સારા મિત્રો આપજે. તમારી પાસે ગમે તેટલી સંપત્તિ, જાહો જલાડી કે સ્ટેટસ હોય, પણ તમે જેના ખભા પર રડી શકો ને એવા 2-4 મિત્રો જરૂર રાખજો. તમારા સારા કે ખરાબ પ્રસંગમાં તમારો કદાચ મિત્ર ન પણ પહોંચી શકે, કદાચ ઈચ્છાઓ તો પણ ના આવી શકે, પણ એ તમારી સાથે છે એવો જો વિશ્વાસ કેળવશો ને તો તમારી મૈત્રી ટકશે, કાયમ ટકશે.
એ મિત્રના પડઘા તમને કાનમાં સાંભળવા જોઈએ, મેં હું ના, મેં હું ના, મેં હું ના, મેં હું ના, પણ એ સાંભળવા કાન નહીં પણ વિશાળ મન અને પોઝિટિવ એટીટ્યુડ જોઈએ. મિત્રતા હોય ને તો એકલતા કોઈ દિવસ રહેતી નથી. એટલે મેડિકલ રિસર્ચ કહે છે મિત્રો ધરાવતા લોકો ટ્યુમર અલ્ઝાઇમર જેવી બીમારીથી ઘણા દૂર, ખૂબ જ દૂર, એકદમ દૂર, સ્વસ્થતાથી સુંદર જીવતા હોય છે. બશીર બદ્રા શું કહે છે, બહુ મોટું નામ છે કાવ્ય ગઝલ. ઇસ શહેર મેં કોઈ સાલ સે મેરે કુછ કરી ભી દોસ્ત હૈ, ઇસ શહેર મેં કઈ સાલ સે મેરે કુછ કરી ભી દોસ્ત હૈ, ઉન્હે મેરી કોઈ ખબર નહીં, એક જ ગામમાંથી ખબર નથી, મુઝે ભી ઉનકા કોઈ પતા નહીં, હું એના મિત્ર નથી જાણતો. આજે પણ ગાંધીનગરના મિત્રો પરેશ સોંધીને શોધે છે, આવું ન થાય એના માટે સતત મળતા રહીએ. રીત તો આભારની પણ ખાસ હોવી જોઈએ, આંખમાં થોડી ભીનાશ, હૃદયમાં થોડી મીઠાશ હોવી જોઈએ. આપણે ફરી ડિસેમ્બરમાં ગ્રાન્ડ રિયુનિયનમાં મળશું જ એવા વચન અને વિશ્વાસ સાથે ભીની આંખે ને ઊંડા હૃદયથી આભાર માનું છું આપ સૌ મિત્રોને. લવ યુ ઓલ, થેન્ક યુ. Let's give a big round of applause to Mukesh once again.